આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જિજ્ઞાસુ કહે છે કે દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે, એ શા માટે લગાવવામાં આવ્યું હશે? તો ઝીલ શું કહે છે, એની મોટી અને પહોળી દિવાલો તો જુઓ. યશપાલ, મેં ક્યારેય આટલી પહોળી દિવાલ જોઈ નથી. તો જિજ્ઞાસુ કહે છે કે આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે. મને નવાઈ લાગે છે કે આવું કેમ? તો દીદી શું કહે છે, તેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ગઢ, ગઢ કહેવામાં આવે છે. જુઓ, તે દિવાલો કરતાં પણ ઊંચા છે. આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા બધા ગઢ છે. જાડી દિવાલો, વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ. કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો પણ કરેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે ફરવા માટે જ્યારે બહાર જાઓ તો એવા પર્યટન સ્થળોએ પણ તમે જાઓ છો કે જ્યાં આવા કિલ્લાઓ જોવા મળે છે. દિલ્હી પછી આપણે નજીકમાં જ જોઈએ તો સંઘ પ્રદેશ દમણમાં પણ જોવા મળે છે. સાથે જ આપણે પારનેરાના ડુંગર ઉપર જઈએ તો ત્યાં શિવાજી દ્વારા બનાવવામાં આવેલ આવા કિલ્લાઓ પણ આપણે જોયા છે ને વિદ્યાર્થી મિત્રો? તો હવે આગળ જોઈએ કે કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવે છે. તો ગઢ એ કિલ્લાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યા હતા. હવે ગઢમાં મોટા કાણા શા માટે બનાવવામાં આવ્યા હશે? તો જોવાનું ક્ષેત્ર વધારવા માટે તેમનામાં મોટા છિદ્રો બનાવવામાં આવ્યા હતા, જેથી સૈનિકો આ છિદ્રો દ્વારા જોઈ શકે અને વધુ સારી રીતે તકેદારી પણ રાખી શકે. હવે સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે? ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકો શું, તે લોકોને શું મદદ થતી હશે? તો કે સીધી અને સપાટ દિવાલ પરથી સૈનિકો દિવાલ પર ચડી રહેલા એ દુશ્મન સૈનિકોને બરાબર ન જોઈ શકે, પરંતુ ગઢ દ્વારા તે સરળતાથી જોઈ શકાય છે. અને ગઢની પાછળની બાજુએ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી દુશ્મન સૈનિકો કિલ્લા પર રહેલા સૈનિકોને જોઈ શકશે નહીં, અને કિલ્લાની પણ શું થઈ શકશે, સુરક્ષા સારી રીતે થઈ શકશે. હવે આપણે આગળ જોઈશું કિલ્લાની અંદર કેટલું બધું, એટલે કે શું છુપાયેલું છે. તો જોઈએ હવે આપણે આગળ.